नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। आज आप स्टैंडर्ड फोर्थ और सब्जेक्ट इंग्लिश में द्वितीय सत्र पुनरावर्तन जोवानुं छे। द्वितीय सत्र में वार्षिक एग्जाम माटे आ वीडियो जोवो खूब जरूरी है। आ वीडियो जोवानो छे अने एमांथी तमारे तमारा परीक्षालक्षी पुनरावर्तन करवानुं छे। तो आपणा प्रथम क्वेश्चन में परीक्षा में उदाहरण प्रमाणे वाक्य बनावो अने खाली जग्या पूरो। तो एमां आपणे वर्तमान काळ, चालू वर्तमान काळ एटले के आपेल क्रियापदनी पाछळ आईएनजी लगाड़ी अने क्रियापद मूकवानुं छे। तो जुओ, आपणे पहेला खाली जग्या जोईशुं त्यारे आपणे आइडिया आवशे। अहींया जुओ, प्रश्न एक में छे समीर खाली जग्या अ बॉल। अहींया क्रियापद शुं आपेलुं छे? थ्रो। तो थ्रो नी पाछळ आपणे आईएनजी चालू वर्तमान काळनुं रूप मूकवानुं छे अने समीर जोडे टू बी क्रियापद नुं रूप क्यूँ आवशे? इज। तो समीर इज थ्रोइंग। आवी रीते बाळ मित्रो आपणे जवाब लखवानो छे। तो समीर इज थ्रोइंग अ बॉल। थ्रो नुं आपणे अहींया आईएनजी वाळुं रूप मूकवानुं छे। त्यार पछी बीजी खाली जग्याए छे गीता। गीता जोडे टू बी नुं क्रियापद क्यूँ आवशे? ही शी इट। अने नाम जोडे शुं आवे? इज। तो गीता इज। खाली जग्या मिल्क ड्रिंक नुं थई जशे अहींया ड्रिंकिंग। चलो त्रीजी खाली जग्या तरुण। तरुण जोड़े नाम जोड़े शुं आवशे? टू बी क्रियापद नुं रूप इज। अने ड्रॉ नुं थई जशे ड्रॉइंग। चलो चार नंबर माय केट ए पण ईट। ईट जोड़े टू बी नुं क्रियापद इज। स्लीप नुं शुं थई जशे? स्लीपिंग। चलो राज। राज इज। राज जोड़े पण टू बी क्रियापद नुं रूप इज। अने रन नुं थई जशे रनिंग। बाळ मित्रो घणा टू बीना घणा चालू वर्तमान काळના રૂપ બનાવતી વખતે છેલ્લા બે અક્ષર બેવડાવી અને પછી આઈએનજી મૂકવાના હોય છે। તો આવા અક્ષરો આપણે ધ્યાનમાં લઈ લેવાના છે કે મોઢે કરી લેવાના છે કે કયા અક્ષરને આપણે આઈએનજી લગાડવા ડબલ થઈ જાય છે છેલ્લો અક્ષર। ચાલો વી। વી જોડે ટુ બી ક્રિયાપદ કયું આવશે? આર। વી આર સ્ટડિંગ એસ ટી યુ ડી આઈ એન જી સ્ટડિંગ અમે ભણી રહ્યા છીએ। ચાલો આઈ જોડે ટુ બી ક્રિયાપદનું રૂપ એમ। અને પ્લેની જગ્યાએ પ્લેઇંગ। પ્લેની પાછળ આઈએનજી લગાડી અને મૂકવાનું છે। ત્યાર પછી છે આઠ નંબર મોના। મોના જોડે શું આવશે ટુ બી ક્રિયાપદનું? ઇઝ। અને સ્વિમનું થઈ જશે સ્વિમિંગ। જુઓ સ્વિમિંગ પણ એવો અક્ષર છે જેને આઈએનજી લગાડતી વખતે છેલ્લો અક્ષર બેવડાઈ જાય છે। ચાલો યુ જોડે આર। અને જમ્પનું થઈ જશે જમ્પિંગ। ચાલો આગળ દસ નંબર રાહુલ ખાલી જગ્યા। તો રાહુલની જોડે ટુ બી ક્રિયાપદનું રૂપ ઇઝ। અને સીટનું થઈ જશે એસ આઈ ડબલ ટી આઈ એન જી। તો સીટિંગ પણ એવો અક્ષર છે જેને આઈએનજી લગાડતી વખતે છેલ્લો અક્ષર બેવડાવી જાય છે। તો જુઓ આવી રીતે પ્રશ્ન એક ટુ બી ક્રિયાપદનું રૂપ ઇઝ એમ કે આર મૂકવાનું અને ક્રિયાપદ જે કૌંસમાં આપેલો ક્રિયાપદ છે તેને આઈએનજી લગાડી અને બે ખાલી જગ્યાઓ આ રીતે પૂરવાની। હવે આપણે જોઈએ પ્રશ્ન એકનો બી જેમાં આપણે વાક્ય બનાવવાનું છે। બાળ મિત્રો આ વાક્ય આપણે દ્વિતીય સત્રની પૂરક પરીક્ષામાં પણ પૂછ્યા હતા અને ઘણા બાળ મિત્રોને નહોતા આવડ્યા। તો આ વિડીયોમાં તમારે ખાસ ધ્યાનપૂર્વક એ જોવાનું છે કે આઈ હેવથી કેવી રીતે વાક્ય બનાવાય। તો જુઓ અ બોલ અને રેડ આપેલું છે તો આપણે પહેલો જે અક્ષર છે એને આઈ હેવથી બનાવવાનું છે। તો જુઓ આઈ હેવ અ બોલ અને બીજો જે અક્ષર છે રેડ તેને આપણે ઇટ ઇઝથી બનાવવાનું છે। ઇટ ઇઝ રેડ। તો મેં ઘણા બાળ મિત્રોને પેપરમાં લખ્યું છે કે ભાઈ આઈ હેવથી વાક્ય બનાવવાના છે તો આઈ હેવથી આવી રીતે વાક્ય બનાવાય। જુઓ બીજું અ કાઇટ અને બિગ। તો આઈ હેવ અ કાઇટ અને બિગને લેવાનું છે ઇટ ઇઝથી। ઇટ ઇઝ બિગ। ચાલો એન ઇરેઝર અને સ્ક્વેર। તો ચલો આઈ હેવ એન ઇરેઝર ઇટ ઇઝ સ્ક્વેર આવી રીતે। ત્યાર પછી છે અ કેટ અને વ્હાઇટ। તો આઈ હેવ અ કેટ ઇટ ઇઝ વ્હાઇટ આવી રીતે। ત્યાર પછી અ બેગ અને સ્મોલ। તો આઈ હેવ અ બેગ ઇટ ઇઝ
small આવી રીતે ત્યાર પછી a chair અને brown તો I have a chair it is brown આપણી પાસે વસ્તુ છે એવું દર્શાવવાનું છે અને તે કેવી છે તે ચાલો a dog white તો I have a dog it is white ત્યાર પછી a cat અને peaceful peaceful એટલે શાંતિ વાળી છે તો જુઓ I have a cat it is peaceful એટલે કે તે શાંતિ વાળી છે ચાલો a rabbit અને brown તો તેનું પણ વાક્ય I have થી I have a rabbit it is brown ચાલો ત્યાર પછી લાસ્ટ વાક્ય I have a bicycle અને it is red I have a bicycle it is red તો ફરીથી બાળ મિત્રો એકવાર નજર કરી લેજો ક્વેશ્ચન 1 માં નામ પછી યુ વી એટલે કે આઈ જોડે એમ હી શી ઈટ જોડે ઇઝ ધે જોડે આર એટલે કે ટુ બી ક્રિયાપદના રૂપ જોડે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડેલા રૂપવાળી ખાલી જગ્યા અને આઈ હેવ થી બનાવેલા વાક્ય આવી રીતે ક્વેશ્ચન 1 નો એ અને ક્વેશ્ચન 1 નો બી આવી રીતે પૂછાવવાનો છે તો વિડીયો ખૂબ જ ધ્યાનપૂર્વક જોજો અને નોટમાં આવી રીતનું તમે પુનરાવર્તન કરજો ચાલો રજા લઈશું આવજો